નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારી સાથે દીપા. મહત્વપૂર્ણ સમાચાર હાલ ગાંધીનગર તરફથી મળી રહ્યા છે. ધોરણ 12 સાયન્સના પરિણામની જાહેરાત થઈ ચૂકી છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે. શાહનું નિવેદન હાલ સામે આવી રહ્યું છે. પરીક્ષાર્થીઓ સફળ થયા છે તેમને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ વતી અભિનંદન પાઠવું છું, સાથે એમની ઉજ્જવળ કારકિર્દીની પણ શુભકામનાઓ પાઠવું છું. જે વિદ્યાર્થીઓને કદાચ પરિણામ સારું નથી મળ્યું અથવા તો આગળ એમને પોતાને હજુ એક પરીક્ષા આપવી પડશે, એવા વિદ્યાર્થીઓ પોતે પરીક્ષામાં વધુ મહેનત કરીને આગળ આવે એવી પણ એમને વિનંતી કરું છું. ખાસ કરીને જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 139 કેન્દ્રો હતા, આ જે છે એમાં નોંધાયેલ નિયમિત વિદ્યાર્થીઓ 1,24,694 હતા, જે પૈકી 1,23,860 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા. તે પૈકી 89,060 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર એટલે કે ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.90% છે. ઉપરોક્ત પરિણામની મહત્ત્વની બાબતો નીચે દર્શાવ્યા મુજબ છે. જે પરીક્ષાર્થીઓ ઉપસ્થિત થયા હતા એમાં વિદ્યાર્થીઓનું પરિણામ 71.83% છે, વિદ્યાર્થિનીઓનું પરિણામ 72.01% છે, ગુજરાતી માધ્યમનું પરિણામ 71.09% છે, અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.13% છે, રાજકોટ જિલ્લો 84.47% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહે છે, છોટાઉદેપુર જિલ્લો 29.81% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહે છે, ધ્રોલ કેન્દ્ર 91.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. બુકલેટ અને જે મટીરિયલ પ્લેસમેન્ટ કીધી હોય, હા, એકદમ શાંતિથી બધાને પહોંચી દીધા. બોડેલી કેન્દ્ર 27.19% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે. આ જે પરીક્ષા છે એમાં એ ગ્રુપ બી ગ્રુપનું જે પરિણામ છે એ પ્રમાણે એ ગ્રુપનું પરિણામ 78.92% છે, બી ગ્રુપનું પરિણામ 67.26% છે. 100% પરિણામ ધરાવતી શાળાઓ 35 છે. આ પરીક્ષામાં 155 જેટલા દિવ્યાંગ ઉમેદવારો સફળ થયા છે. માર્ચ 2019માં લેવાયેલ જે સેમિસ્ટર પરીક્ષા હતી એનું પરિણામ પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ઉપરોક્ત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ 10,315 ઉમેદવાર પૈકી 1,327 ઉમેદવાર પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલ છે. એપ્રિલ 2019માં લેવાયેલ ગુસેટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવેલ છે. ગુસેટ પરીક્ષાના પરિણામને કારણે વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ફાર્મસી ડિપ્લોમા ફાર્મસીના માટે જે એમને પ્રવેશ મેળવવાની જે કામગીરી છે એ પણ હવે ACPC ને એના મારફતે શરૂ થશે. આપ સૌનો સમગ્ર પરીક્ષાના સંચાલન દરમિયાન ખૂબ સારો સાથ અને સહયોગ પરીક્ષા શરૂ થઈ એના અગાઉથી અને પરીક્ષા દરમિયાન પણ મળેલો છે એ બદલ આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓનો હું ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ભાઈને આપો બાજુમાં. તો સર 100% પરિણામવાળી શાળાઓ અથવા તો એમાં વધારો ઘટાડો કેટલો છે? એક અહીંયા મૂકો 10%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ એની બાબતમાં. હા, જે 100% પરિણામ ધરાવતી શાળાઓ આ વખતે 35 છે, ગયા વખતે 2018માં 42 હતી. કેમેરા સર તો અને 10%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ છે. 10%થી ઓછું જે 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ 49 છે, ગયા વખતે 26 હતી. સર આમાં
સ્કૂલના ઓવરઓલની વાત કરવામાં આવે તો 100% પરિણામ ધરાવતી શાળાઓમાં ઘટાડો થયો છે અને 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં વધારો થયો છે. તો આ એક ઇન્ડિકેશન નથી લાગતી કે શાળાઓને ઓવરઓલ પરફોર્મન્સમાં આ એક વર્ષમાં આટલો ફરક પડ્યો? કારણ કે ઊંચું પરિણામ ધરાવતી શાળાઓ ઘટી છે અને નીચું પરિણામ ધરાવતી શાળાઓમાં વધારો થયો છે. શિક્ષણ જગતે જે શાળાઓ છે, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે ચલાવે છે, એનું સંચાલન કરે છે, એવા સૌ સંચાલક મંડળ, અમારા આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો સૌને અમે વિનંતી કરીએ છીએ કે પોતાનું જે પરિણામ છે એ લાવવા માટેની વધારે કોશિશ કરે, વિદ્યાર્થીઓ માટે સઘન મહેનત કરે. કારણ કે છેવટે વિદ્યાર્થીઓ આમાં સ્ટેક હોલ્ડર ઘણા છે, વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, સમાજ છે, બધા જ સ્ટેક હોલ્ડર છે. એટલે એમને ખાસ વિનંતી છે કે આ રીતે થોડી મહેનત વધારે કરતા જાય તો રિઝલ્ટ સારું આવી શકે. પણ સર, મતલબ આ ઓવરઓલ પરફોર્મન્સના આધારે માધ્યમિક શિક્ષણ બોર્ડ આવી સંચાલકોની સામે અથવા તો આવાની સામે કોઈ એક્શન લેવાની બાબતમાં? એક્શન લેવાની વાત નથી ઉઠતી આમાં. આમાં એક્શન કરતાં જે છે પર્સ્યુએશનની વાત વધારે આવે છે. એક્શન કરતાં શું છે કે એક્શન લેવાથી કોઈ એવો એ નથી થતો સુધારો, પર્સ્યુએશન જ, કારણ કે છેવટે વિદ્યાર્થીની લાઈફ છે આમાં. બોર્ડની એક મિનિટ, આ જે જોગવાઈ છે એનો સવાલ એ છે કે જે નિમણૂકો છે અને જે એડમિશન લેવાના છે એમાં છે, આ જોગવાઈ અહીંયા નથી લાગુ પડતી ભાઈ, આ જોગવાઈ આપણે નથી લાગુ પડતી ને. એ હું શું કહું છું કે જે કોર્સમાં છે, પ્રોફેશનલ કોર્સમાં, એ નીતિ આખી જુદી છે. બોર્ડને આ નીતિ લાગુ નથી પડતી ને, બોર્ડને તો પરીક્ષા લેવાનું કામ છે ભાઈ. સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે 10% ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં સતત વધારો થાય, દર વખતે પરિણામમાં શાળાઓ જે 10% ઓછું પરિણામ ધરાવતી છે સંખ્યામાં સતત વધારો, ચિંતાનો વિષય શું કહેશો? આમાં જે શાળાઓમાં કેટલીક જગ્યાએ ઓછી સંખ્યાવાળી શાળાઓ પણ છે, આ બાબત પણ છે. એટલે એ શાળાઓમાં પૂરતી વ્યવસ્થાઓ થાય તે પ્રમાણેની અમે એ લોકોને સૂચના પણ આપીએ છીએ, એ બધું જ કરીએ છીએ. મીડિયમ વાઇઝ વાત કરીએ તો ગુજરાતી મીડિયમમાં સૌથી વધારે લોકો રજીસ્ટર્ડ છે, સૌથી વધારે સી ટુ ગ્રેડ ગુજરાતીમાં જ આવે, ગુજરાતી મીડિયમમાં જ. ગુજરાતી મીડિયમ પૂર કેમ છે? એ સંખ્યાની દ્રષ્ટિએ એમનું ગુજરાતી જે માધ્યમ છે એ વિદ્યાર્થીઓ પરિણામ તમે કહ્યું એ પ્રમાણે એ છે 71.09. આમાં શિક્ષણ બોર્ડ જે છે એટલે ગુજરાતી મીડિયમ જે છે એ વિદ્યાર્થીઓ અને જે કહી શકાય કે સમગ્ર રાજ્યમાં સ્કૂલો ફેલાયેલી છે એવું નથી, ડાંગમાં પણ હોઈ શકે, અમારા તાપી જિલ્લામાં પણ હોઈ શકે વિજ્ઞાન પ્રવાહની સ્કૂલ. એટલે ક્યાંક ગુજરાતી મીડિયમના બાળકો નબળા પડતા હોય બને ત્યાં. ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો મોટે ભાગે જે સેન્ટ્રલી જે લોકેટેડ હોય છે એ સિટી વિસ્તારમાં હોય છે, મા બાપ પણ પોતે જાગૃત હોય છે જે બાળકો મોકલતા હોય ત્યાં, અને બાળકો ત્યાં પોતે પણ જાગૃત હોય છે. આ બધી વસ્તુઓમાં આપણે એરિયાને પણ જોવો પડે. વી કાન્ટ કમ્પેર ઇટ વિથ સીબીએસઈ સ્કૂલ્સ ઓર એની અધર આઈસીઆઈસી સ્કૂલ્સ. અમે હા પ્લીઝ હા મિલ સર, છેલ્લા 2 વર્ષના આંકડા જોઈએ, સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર પણ એ જ રહ્યું છે, સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બી એ જ રહ્યો છે, સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બી એ રહ્યો છે. આ એમને આશ્ચર્યજનક નથી લાગતું? ગયા વર્ષના જેવું જ એ જ કેન્દ્ર, એ જ જિલ્લો, એ જ મતલબ એટલે બધું એનું એ છે. છોટાઉદેપુર જિલ્લો છે ગયા વખતે પણ, આ વખતે પણ છે છોટાઉદેપુર. ગયા વખતે ધોળ કેન્દ્ર હતું, આ વખતે પણ ધોળ કેન્દ્ર છે.
પણ હવે જે પરિણામ જે વસ્તુ બની છે એની પોતાની મહેનતના આધારે બને છે એ આપીએ છીએ. ના, નોટ યોગાનુયોગ. જે આન્સર શીટ આવે છે એના આધારે છે ને ભાઈ. યુ કાન્ટ કમ્પેર, યુ આઈ કાન્ટ સી. એટલે પાછા સ્કૂલોના શિક્ષકોને, મહાનુભાવોને કહીશું, એમને ટ્રસ્ટીઓને કહીશું, આચાર્યોને કહીશું કે ભાઈ આ પરિણામ જે છે એ આગળ લઈ જવા માટેની કોશિશ કરે. ના, એવું નહીં કહું, એ નહીં. બધાની આમાં વિદ્યાર્થી પણ પોતે જવાબદાર છે, વાલી પણ જવાબદાર છે, સમાજ જવાબદાર છે. એકલો શિક્ષકને કેમ જવાબદાર કરવું? એ બાબત જે છે એ નિયામક સ્કૂલ મારફતે આના પગલાં લેવાય છે, કારણ કે ગ્રાન્ટ આપવાનું કામ ત્યાંથી થતું હોય છે. એ અમારા પરિણામના આધારે પછી 30% ઓછું સતત 3 વર્ષ રહ્યું હોય તો એ લોકો ગ્રાન્ટનું કામ કરે છે અને મેન્ટેનન્સ ગ્રાન્ટમાં ને એમાં ઓછું આપે છે એ લોકોને. એ કામ ત્યાંથી થાય છે આ રિઝલ્ટના આધારે. અમે બોર્ડની કોઈ છૂટછાટ હોતી જ નથી ભાઈ. એક વસ્તુ આપણે સમજી લઈએ, બોર્ડની કોઈ છૂટછાટ હોતી નથી. બોર્ડ જે ગયા વર્ષે થયું એના કરતાં આ વર્ષે વધારે સ્ટ્રિક્ટલી કામ કર્યું છે અમે, એ વસ્તુ થાય છે. બીજી વસ્તુ કે સીસીટીવીના આધારે પણ અમે એ લોકોના જોઈએ છીએ કેસીસ, એ કેસીસમાં અમને વધારો જોવા મળ્યો છે. આ વસ્તુ એ છે કે ગેરરીતિ વિહીન પરીક્ષા થાય એટલા માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ કે ભાઈ સીસીટીવી હોવા છતાંય કે લેવાય છે, દર વર્ષે લેવાય છે. ગયા વર્ષે પરીક્ષા ખંડમાં કેટલાક સુપરવાઇઝર મારફતે ના પકડાયા હોય એ સુપરવાઇઝરો પણ અહીંયા બોલાવવામાં આવે અમારી પરીક્ષા સમિતિ સામે. પગલાં લેવાય છે, 100% પગલાં લેવાય, વિદ્યાર્થીઓ સામે લેવાય, એ શિક્ષકો સામે પણ લેવાય. એ મે 31 પહેલાં આવી જશે. પણ ભાઈ ઇટ્સ એ કોમ્પ્લેક્સ મેટર, અને એ કોમ્પ્લેક્સ મેટરમાં રિઝલ્ટ તૈયાર કરવું એ પ્રોસેસ ઘણી બધી સાથે કામ કરતી હોય છે. અને એક તારીખ હું કહી ન શકું, કાલે મારું મશીન બગડે, કાલે કંઈક બીજું કંઈક તકલીફ થાય, એટલે તારીખ હું ચોક્કસપણે અત્યારે કહી શકતો નથી. એની તારીખ અમે આમાં આપી, જુલાઈના સેકન્ડ વીકમાં છે. જુલાઈના સેકન્ડ પરિપત્ર મને લાગે કરી દીધો છે લોકોએ. પ્રમાણ સૌથી વધારે એ અબો 0 અને અબો 20 નો જ છે. એટલે મતલબ કે વિદ્યાર્થીઓનું જે બેસ છે, ભણતર છે, એ કાચું રહી ગયું છે, કેમ કે ઓછા માર્ક્સ આવી રહ્યા છે થિયોરેટિકલ વિષયમાં. ઉપર આવી એનો મતલબ શું કે 1% માં છે, જેટલા ક્લિયર થયા હતા એના 1% માં છે. જેની પર્સન્ટેજ 80 ઉપર આવી એનો મતલબ શું કે ટોપ 20 માં છે 20%. સર આપણે બધી રીતે જોઈએ તો ક્વોલિટી ઓફ એજ્યુકેશનમાં આપણે નબળા પડ્યા, 100% સ્કૂલોમાં આપણે નબળા પડ્યા, એટલે આપણું સ્ટાન્ડર્ડ ડિક્રીઝ થઈ રહ્યું છે. જો કે આપણા નહીં નહીં કોઈક વખતે એવું નહીં કહી શકાય કે ડિક્રીઝ થઈ રહ્યું છે, વધી રહ્યું છે, કારણ કે છેવટે તો વિદ્યાર્થીઓની પરીક્ષા છે. અને વિદ્યાર્થીઓ ક્યાંક વધારે સારા તૈયાર થયો તો સારી પરીક્ષા આપે, ક્યાંક વિદ્યાર્થીઓ નથી એ થયું તો એ આપે. એવું નથી કે નબળું સ્તર થયું ભાઈ. નહીં, કોઈ પેરામીટર ચેન્જીસ નથી. આપણે જે છે પરીક્ષાની સેમેસ્ટર સિસ્ટમ બંધ કરી અને આ બીજું વર્ષ છે આપણે, બરાબર છે. સેમેસ્ટરમાં તો આપણે 1-4 સેમેસ્ટર ગણતા હતા ત્યારે એ લોકો 33-33 માર્ક લાવી 132 પાસ થઈ જાય એ હતી.
આજે બારમા ધોરણના આખા વર્ષના કોર્સને આધારે આ પરીક્ષા લેવાય છે ને, એ ફેર પડ્યો છે. ના, મારે એ નથી કહેવું, હું એ નથી કહેતો, પણ સેમેસ્ટર સિસ્ટમ જે ચેન્જ આવ્યો, વિદ્યાર્થીઓ પણ હવે ધીમે ધીમે ટેવાતા જાય છે, ટેવાતા જશે. એ ચાર દર છ મહિને લેતા હતા. હું એવું, મારો કોઈ અર્થઘટન નથી, કશું નથી. વસ્તુસ્થિતિ ભાઈ, ભરતભાઈ, કે એ બાળકો એના સાથે હવે ટેવાતા જાય છે, ધીમે ધીમે ચેન્જીસ આવે, બાળકો એક સાથે એકસ્તમ ના થઈ શકે, એક વર્ષનો સમગ્ર કોર્સ આવે એ થઈ શકે. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ ભરતભાઈ, થેન્ક યુ. તો ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને જ શિક્ષણ બોર્ડના અધ્યક્ષ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને સાથે જ પરિણામની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી. પ્રથમ ક્રમે રાજકોટ જિલ્લો 85.47% આગળ છે. છેલ્લા ક્રમે છોટાઉદેપુર રહ્યો છે, જેનો આંકડો 29.81% છે. જોકે 100% પરિણામ ધરાવતી શાળાઓ 35 છે તેવું પણ અધ્યક્ષે જણાવ્યું છે. 71.83% વિદ્યાર્થીઓનું પરિણામ હાલ જાહેર કરવામાં આવ્યું છે. તો ગુજકેટનું પણ પરિણામ હાલ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.9% આવ્યું છે. વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા તેમણે એજે શાહ જે છે, જે અધ્યક્ષ છે, તેમણે આંકડાકીય માહિતી આપી અને સાથે જે રીતે ગયા વર્ષ કરતાં ઓછું પરિણામ આવ્યું તે પર જ અધ્યક્ષે એવું નિવેદન આપ્યું કે તે તમામને તમામ બાબતો જે છે તે વિદ્યાર્થીઓની મહેનત પર આધાર રાખે છે અને સાથે જ તેમણે કહ્યું કે હજુ પણ વધારે મહેનત કરવાની જરૂર છે. જોકે છોટાઉદેપુર છેલ્લા ક્રમે રહ્યો છે અને સૌથી આગળ રાજકોટ જિલ્લો રહ્યો છે. ધોરણ 12 સાયન્સનું 71.90% પરિણામ હાલ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 71.83%, જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 72.1% રહ્યું છે. ગુજરાતી માધ્યમનું 71.9% પરિણામ આવ્યું છે. અને જો વાત કરીએ તો અંગ્રેજી માધ્યમનું 75.13% પરિણામ નોંધવામાં આવ્યું છે. તો આમ ધોરણ 12 સાયન્સનું જે પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે. 49 શાળાઓનું 10% ઓછું પરિણામ આજ અંગે વધુ વિગતો સાથે સંજય મહંત સુરતથી જોડાઈ ગયા છે. જી સંજય, જણાવશો જે રીતે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, આ અંગે કેવો માહોલ અને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કેવી ખુશી? 12 સાયન્સનું પરિણામ જાહેર થતા જ સુરત શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં આવેલી આશાદીપ વિદ્યાલય છે, જ્યાં વિદ્યાર્થીઓ ડીજેના તાલીમ જોમી રહ્યા હતા. ફટાકા ફોડીને આજે પરિણામ આવ્યું છે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે, કારણ કે આ સ્કૂલના 31 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા છે અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે એક વર્ષ સુધી તેમણે જે મહેનત કરી હતી આ મહેનતનું ફળ તેમને મળ્યું છે અને સારું ફળ મળતા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ પસંદ છે. અહીં આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે, પોતાનું રિઝલ્ટ લેવા માટે સ્કૂલ પર તેઓ આવી ચૂક્યા છે અને તમામના ચહેરા ઉપર એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે સારા પર્સન્ટાઇલથી લોકો પાસ થયા છે, સારું પરિણામ આપતા સ્કૂલમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું, આપ જણાવો કે પરિણામ આવી ચૂક્યું છે, એક વર્ષ સુધી કેટલી મહેનત કરી હતી, 24 કલાકમાંથી કેટલો કલાક વાંચતા હતા જેથી કરીને સારું પરિણામ મળ્યું છે? 12 સાયન્સનું આજે રિઝલ્ટ આવ્યું છે, ખૂબ જ ઉત્સાહ છે. મહેનત તો ખૂબ કરી હતી, કન્ટિન્યુઅસ એક વર્ષ 8-9 કલાક રોજ વાંચન થતું હતું, એ મહેનતનું જ આજે પરિણામ આવ્યું છે, હું ખૂબ ખુશ. આપ શું કહેશો, પરિણામ આવી ચૂક્યું છે, હવે આગળ શું કરશો? હવે તો આગળ એન્જિનિયરિંગ એડમિશનમાં, સારી એન્જિનિયરિંગ એડમિશનમાં કોલેજ એડમિશન મળી જાય તો સારું પડે, કારણ કે 100% આવી ગયા છે એટલે. ચોક્કસ, જ્યારે આપ 12 સાયન્સની એક્ઝામ આપી રહ્યા હતા એક વર્ષ સુધી, તો આપના પરિવારજનો પણ આપને સહકાર આપતા હશે,
પરિવારજનોનો કયા કયા પ્રકારની સહકારની એમની મહેનત કેટલી હતી? એમને આમ મને ખૂબ જ સહકાર આપ્યો. છેલ્લા અઠવાડિયા તો મેં લગભગ બહારનું ખાવાનું જાવ બંધ કરી દીધું હતું અને ઘરનું જ જમવાનો મેં વધારે આગ્રહ રાખ્યો હતો અને પરિવારનો પણ ઘરેથી ફૂલ સપોર્ટ હતો, જેને લીધે મારે બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. બાર સાયન્સમાં કયા કયા સબ્જેક્ટો આપણને અઘરા લાગતા હતા અને સ્કૂલ તરફથી કેવો સહકાર મળ્યો આ અઘરા સબ્જેક્ટોને સોલ્વ કરવામાં? મને ફિઝિક્સ વધારે અઘરું લાગતું હતું અને સ્કૂલમાંથી બહુ સારો એવો સપોર્ટ મળ્યો અને મારે ફિઝિક્સમાં 97 માર્ક્સ આવ્યા છે, એટલે સ્કૂલનો હું આભાર માનું છું. આપ શું કહેશો, પરિણામ આવી ચૂક્યું છે, ખૂબ મહેનત કરી, મહેનતનું ફળ આજે મળ્યું છે? મહેનતનું ફળ તો આમ જોઈએ તો સ્કૂલવાળાનું ભી કહેવાય, કારણ કે એક્ઝામ જ એ લોકો એટલે લેવડાવે કે આપણે રોજે કન્ટિન્યુઅસલી એક્ઝામ આપીએ તો બી આપણું રિઝલ્ટ સારું જ આવે છે, ઘરે કંઈ એક્સ્ટ્રા મહેનતની જરૂર પણ નથી. સ્કૂલ તરફથી કેવો સહકાર રહ્યો? કારણ કે બાયો સાયન્સ છે કહેવાય છે, બાયો સાયન્સ ખૂબ જ અઘરું હોય છે, એને પાસ કરવું ખૂબ જ અઘરું હોય છે અને આપ હવે કરી ચૂક્યા છો, કેવો સહકાર સ્કૂલનો પણ રહ્યો? સ્કૂલનો સહકાર તો એ લોકો એવરી સિચ્યુએશનમાં આપણી સાથે હોય છે, એ લોકો એમ કહેતા હોય છે કે ફોન નંબર બી આપે છે કે જ્યારે તમારે નાઇટમાં બી કદાચ જરૂર પડી જાય તમને કે કોઈ એવો ક્વેશ્ચન હોય જે ના આવડે તો એ લોકો એમ કહે છે નાઇટમાં બી કોલ કરીને તમે પૂછી શકો છો, ત્યાં સુધીનો અમને સપોર્ટ આપે છે સ્કૂલ. સ્કૂલના સારા સહકારથી આ પરિણામ આવ્યું છે. હવે જે વિદ્યાર્થીઓ 12મીમાં આવશે અને બાર સાયન્સની પરીક્ષા આપવા આપશે તેઓ આવતા વર્ષે, એમને શું કહેવા માગો છો, કયા પ્રકારની તૈયારી એમણે કરવી જોઈએ જેથી કરીને સારું પરિણામ મળી શકાય અને સારી રીતે પાસ થઈ શકાય? હું તો એમ કહું છું મારા અનુભવ પ્રમાણે કે એક્સ્ટ્રા કોઈ મહેનતની જરૂર નથી. જે સ્કૂલવાળા જે કહે છે કે ચોપડી કરો, આ અમુક ક્વેશ્ચન એવા હોય જે પૂછાય છે એના ઉપર એના બેઝ પર આપણે મહેનત કરીએ તો બી સારું પરિણામ આવે છે, બાકી સાયન્સ એવું કંઈ અઘરું હોતું બી નથી. બાર સાયન્સમાં હવે જે વિદ્યાર્થીઓ આવશો આપ શું કહેવા માગશો, એમણે કયા પ્રકારની તૈયારીઓ કરવી જોઈએ જેથી કરીને સારા માર્ક્સ મળી શકે? રોજનું રોજ રિવિઝન કરવાનું રાખવાનું અને રોજ 2-3 કલાક, અને એક્ઝામ વખતે અહીંયા અમારે રાઉન્ડ ટેસ્ટ લે છે, આગલા મહિના જેવી વાર હોય છે ત્યારે રાઉન્ડ ટેસ્ટ લે છે, જેમાં પણ સારી એવી મહેનત કરે તો બહુ સારું એવું રિઝલ્ટ આવે છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ બાર સાયન્સમાં આવે એટલે એક ટેન્શન લઈને આવતા હોય છે, શું કહેશો આવનારા વિદ્યાર્થીઓને કઈ રીતના રિલેક્સ રહીને સારું પરિણામ લાવી શકાય? સામાન્ય રીતે હોય છે એવું કે 10મા પરિણામ આવે ત્યારે આપણી આજુબાજુવાળા આપણને એમ કે છે સાયન્સ બહુ અઘરી વસ્તુ છે, પણ એવું સાયન્સ બહુ અઘરી વસ્તુ નથી, રોજનું રોજ રિવિઝન કરતા રહેવું પડશે અને સ્કૂલમાંથી જેટલું કે એટલું રિવિઝન કરશો તો માર્ક્સ આવી જ જશે. ચોક્કસ સખત પરિણામનું આજે રિઝલ્ટ જ્યારે મળ્યું છે, સખત મહેનતનું પરિણામ મળ્યું છે, લોકો ખુશ રહ્યા છે. સુરતના જે પ્રમાણે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આખું વર્ષ તેમણે ખૂબ મહેનત કરી હતી, તેમના પરિવારજનોએ પણ તેમની પાછળ પોતાનો સમય અને મહેનત કરી હતી, જેના કારણે આજે તેઓ સારા માર્ક્સથી પાસ થયા છે અને સુરતમાં એક પ્રકારનો ઉત્સાહનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. દીપા જી, સંજય જો વાત કરીએ તો એ અને બી બંને ગ્રુપના જે પરિણામ છે તેની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે સ્કૂલ દ્વારા કેટલા વાગે જે માર્કશીટ છે તેનું વિતરણ કરવામાં આવશે અને જે ખૂબ જ કામ આવવાની છે તેમના આગળના એડમિશન મામલે? ચોક્કસ સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 9:30 પછી માર્કશીટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવે છે, એ પ્રકારનું શાળાના સંચાલકો કહી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ વહેલી સવારથી અહીં આવી પહોંચ્યા હતા, કારણ કે ઇન્ટરનેટના માધ્યમથી તેમને ઓનલાઈન રિઝલ્ટ તો મળી ગયું હતું, જેના કારણે તમામ વિદ્યાર્થીઓને ખબર પડી હતી કે તેમનું પરિણામ શું આવ્યું છે, તેમણે જે એક વર્ષ મહેનત કરી છે તેનું ફળ તેમને કયું મળ્યું છે. આ પ્રકારે માહિતી મળતા અહીં આવી પહોંચ્યા હતા, ડીજેના તારે તેઓ ઝૂમી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે. ત્યારે હવે 10 વાગ્યા સુધીમાં માર્કશીટ હાથમાં આવે તેનો રાહ તેઓ જોઈ રહ્યા છે. દીપા જોડાયેલા રહેજો અમારી સાથે અને આ જ અંગે વધુ વિગતો રાજકોટથી ધ્રુવ કુંડલ પાસેથી મેળવીશું. જે ધ્રુવ જણાવશો, જે રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે તે જાહેર કરવામાં આવ્યું છે, કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે રાજકોટમાં, અને રાજકોટની વાત કરીએ તો સૌથી વધારે પરિણામ રાજકોટ જિલ્લામાંથી જ મળી રહ્યા છે. હાલ જો વાત કરીએ તો રાજકોટમાં 10,320 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને પરીક્ષા આપેલી અને ત્યારબાદ હવે પરિણામ ઘોષિત થયા છે. ધીમે ધીમે ખ્યાલ આવશે કે એમાં કોણ પાસ, એમાં કેવી રીતના આખું વર્તન છે. આપણી સાથે શાળાના સંચાલકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? માનેલિયા સાહેબ.
પ્રમુખ ધ સ્કૂલ ઓફ સાયન્સ SOS રાજકોટ. આજે ધોરણ 12 સાયન્સ નું ધ સ્કૂલ ઓફ સાયન્સ SOS નું જે પરિણામ પ્રાપ્ત થયેલું છે એમાં માલવિયા અને તાળા જેવા વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉચ્ચ રિઝલ્ટ પ્રાપ્ત કરેલા છે. 90% ઉપર ખૂબ જ વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. માત્ર ને માત્ર સ્કૂલના માર્ગદર્શનથી આ પ્રકારનું રિઝલ્ટ છે બાળકો પ્રાપ્ત કરી શકે છે. કોઈ પણ પ્રકારના કોમ્પિટિટિવ ક્લાસીસ જોઈન્ટ કરવાની જરૂર પડતી નથી. અત્યારે 12 સાયન્સનો સિલેબસ એ NCERTનો સિલેબસ છે, એટલે સ્કૂલની અંદર પૂરતું જો શૈક્ષણિક કાર્ય ઉપર ધ્યાન આપવામાં આવે તો જી અને નીટ જેવી કોઈ પણ પરીક્ષા છે હાંસલ કરી શકાય છે. લાગે છે કે હાલ હવે વિદ્યાર્થીઓ છે તે હવે કઈ કેમાં વળશે, કે સાયન્સ લાઈન લેશે કે એન્જિનિયરિંગ લાઈન લેશે કે કઈ પ્રકારનું વિદ્યાર્થી લેશે? હવે જે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત બોર્ડનો સિલેબસ NCERTને ઇક્વિવેલન્ટ સિલેબસ કરેલો છે, ત્યારે મેડિકલ અને ટેકનિકલ ક્ષેત્રે અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહેશે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ એકાદ બે વર્ષથી એના પછીથી NCERTના સિલેબસનો અભ્યાસ કરી અને જી નીટ કે મેડિકલની કોઈ પણ પ્રકારની પરીક્ષા છે એ ખૂબ જ આસાનીથી સરળતાથી એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે. સાથે વિદ્યાર્થી પણ છે જેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મારું નામ દુધાગરા ડંગ છે. કેટલા પર્સન્ટેજ આવ્યા, શું છે રિઝલ્ટ? મારે ગુજકેટની એક્ઝામમાં 90.66 પીઆર આવ્યા છે, 104 માર્ક્સ. કહેશો કે કેવી પ્રકારની મહેનત કરવામાં આવી હતી આખા વર્ષ દરમિયાન, અને શું લાગે છે મળતું તમે ખુશ છો? મારા માર્ક્સથી ખુશ છું, અને જો સંપૂર્ણપણે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકની તૈયારી કરવામાં આવે તો આટલું ઘર પ્રાપ્ત થઈ જાય. ક્રેડિટ કોને આપવામાં આવશે કે આ તમે આ મહેનત કરી છે, કોને ક્રેડિટ આપવામાં આવશે? સ્કૂલને અને સંપૂર્ણપણે મહેનત કરવાથી પ્રાપ્ત થઈ શકે. માતા પિતા તરફથી કેવો સપોર્ટ મળ્યો તમને? માતા પિતા તરફથી કેવો સપોર્ટ મળ્યો? મારા માતા પિતાએ મને આ પરિણામ લાવવામાં ખૂબ જ સારી પ્રાપ્ત કરાવી છે. આપણી સાથે બીજા પણ વિદ્યાર્થીઓ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મારું નામ રુવિલ માલવિયા. કેટલા પર્સન્ટેજ આવ્યા, શું કહેશો કે કેટલા ખુશ છો આ પર્સન્ટેજ? મારે 99.66 પીઆર આવ્યા છે અને હું ખૂબ જ ખુશ છું મારા રિઝલ્ટ. કેટલા મહેનત કરી હશે, કેટલું મહેનત દિવસમાં કેટલા સમય તમને રીડિંગ ટાઈમ રહેતો, કેટલું સ્કૂલમાં કેટલું તમે ફાળવતા, શું કહેશો બાપુ? મારે સ્કૂલનો ટાઈમ 6 આર્સનો હતો, પછી હું પહેલેથી 5 થી 6 આર્સની મહેનત કરતો અને છેલ્લે છેલ્લા 10 થી 12 આર્સ. વાલીઓ પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? હેલો, શું નામ છે તમારું? યોગેશ માલવિયા. યોગેશભાઈ, શું કહેશો કે એક કહી શકાય કે સારું અત્યારે પરિણામ લેવા છે આપનું બાળક, કઈ રીતે લાગણી છે? જે એક્સપેક્ટેશન હતી ઘણી ઓકે. આપણી સાથે સ્કૂલના સંચાલકો, બાળકો અને વિદ્યાર્થીઓ, ક્યાંક ને ક્યાંક વાલીઓ પણ ક્યાંક બહુ ખુશ છે, અને જે પરિણામ આવ્યું છે પરિણામથી ખુશ છે. રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અલગ અલગ સ્કૂલમાં અત્યારે કહી શકાય કે અત્યારે ઉજવણી અત્યારે થઈ રહી છે, અને મોટાભાગના રાજકોટના જે વિદ્યાર્થીઓ છે તે પણ ખુશ દેખાઈ રહ્યા છે. 84% જેટલું પરિણામ આવ્યું છે રાજકોટ. જી જી, ધ્રુવ જોડાયેલા રહેજો અમારી સાથે અને આજ અંગે વધુ વિગતો મેળવીશું બૃંદા રાવલ પાસે. જી બૃંદા, જણાવશો કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે રાજકોટ અને સુરતમાં તો જે વિદ્યાર્થીઓ છે તે એક પ્રકારની ઉજવણી કરી રહ્યા છે પરિણામની જાહેરાત બાદ. જે દીપા, ચોક્કસથી જે રીતે 12 સાયન્સનું જે પરિણામ આવ્યું છે તેને લઈને બાળકો જે છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એકંદરે જે રાજકોટ જે શહેર છે તે પ્રથમ રહ્યું છે, પરંતુ અમદાવાદના જે વિદ્યાર્થીઓ છે તે પોતપોતાની સ્કૂલમાં ટોપર્સ રહેલા છે. કેટલાક ટોપર્સ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાતચીત કરીશું કે તેમનો કઈ રીતનું એક્સપેક્ટેશન હતું અને કઈ રીતનું રિઝલ્ટ આવ્યું છે. સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ કે જે આપનું રિઝલ્ટ આવ્યું છે, કેટલું રિઝલ્ટ આવ્યું છે? મારે 99.42% છે એન્ડ રિઝલ્ટ ઓવરઓલ ઘણું સારું છે, અને હવે આગળ MBBSનો ગોલ રાખેલ છે. ચોક્કસથી તમને પૂછવા માંગીશ કે તમે કઈ સ્કૂલમાં છો અને સ્કૂલની અંદર આપનું જે પરિણામ આવ્યું છે, કઈ રીતનું આપનું રિઝલ્ટ આવ્યું છે, કેટલા એક્સપેક્ટેશન હતા અને શું રિઝલ્ટ આવ્યું છે? હું શ્રી વિદ્યાનગર હાઈ સ્કૂલમાં ભણું છું.
શાળામાં પણ મારું ખૂબ હેલ્પ મળી છે ભણવામાં, અને મારું ઓવરઓલ 99.22% રેન્ક છે. ચોક્કસથી 71.60% જે રિઝલ્ટ આવ્યું છે, તો આપનું શું રિઝલ્ટ આવ્યું છે, કેવી રીતના એક્સપેક્ટેશન હતા, કઈ રીતનો ગોલ છે હવે આપનો આગળનો? મને 96.25% રેન્ક આવેલો છે અને ઓવરઓલ રિઝલ્ટ બી સારું છે, અને આગળ હવે એક્ઝામ કોમ્પિટિટિવ એક્ઝામ નીટના રિઝલ્ટ પછી આગળ MBBS કાં તો BDS એ પ્રમાણે કોઈ બી લાઈનમાં જવાનો ઈચ્છા છે. ચોક્કસથી. તો જે વિદ્યાર્થીઓ છે MBBSમાં જવાનું વિચારી રહ્યા છે, તમને પૂછવા માંગીશ કે જે રીતે પ્રિપેરેશન કરી હતી 12th સાયન્સની, ખૂબ જ ફિઝિક્સનું પેપર પણ અઘરું હતું, આપના કેટલા માર્ક આવે છે ફિઝિક્સની અંદર? મારે ફિઝિક્સમાં 94 માર્ક્સ છે અને મારા પર્સન્ટાઇલ રેક 99.76 છે. હવે આગળની પ્રિપેરેશન મેં મેઇન તો MBBS માટે કરી હતી, એનું નીટ થ્રુ એડમિશન છે, તો હવે નીટના રિઝલ્ટ ઉપર આધાર રહેશે. ચોક્કસથી. તમારું શું રિઝલ્ટ આવ્યું છે, શું કહેશો તમે? મારું 99.96% રેન્ક આવ્યો છે. કઈ રીતના એક્સપેક્ટેશન હતી અને શું રિઝલ્ટ આવ્યું છે, તો કઈ રીતના ગોલ છે આગળ? મેં 90+ ધારેલા અને 91 આવેલા છે, હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં વિચાર છે. ચોક્કસથી. બીજા વિદ્યાર્થીઓ છે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું કે તેમના શું એક્સપેક્ટેશન છે, કારણ કે જે પ્રકારે રિઝલ્ટ આવ્યું છે તે ગત વર્ષના સિમિલર જ રિઝલ્ટ છે, તેને લઈને જો વાત કરે, આપનું શું રિઝલ્ટ આવ્યું છે, હવે આગામી શું ગોલ છે? મારું 99.46% આવ્યા છે અને ગુજસેટમાં 109 માર્ક્સ આવે છે. તમને પૂછવા માંગીશ કે કઈ રીતે પ્રિપેરેશન્સ કરવી પડતી હોય છે, કારણ કે બાર સાયન્સની એક્ઝામ હોય છે ખૂબ જ હેવી હોય છે, સાથે ફિઝિક્સનું પેપર હતું તે હાર્ડ હતું, આપના ફિઝિક્સમાં કેટલા સ્કોર છે અને કઈ રીતે મહેનત કરવી જોઈએ બીજા વિદ્યાર્થીઓએ? મેં તો ગુજરાત બોર્ડ માટે સ્પેશિયલી ખાલી પેપર સેટ્સ પર ધ્યાન આપેલું હતું અને બાકી ટેક્સ્ટ બુક બેઝ વધારે ધ્યાન આપેલું. મારે ફિઝિક્સમાં 80 છે અને ઓલ ઓવર 86% છે. ચોક્કસથી. તમને પૂછવા માંગીશ કે આપનો શું ગોલ છે અને કઈ રીતની એક્ઝામની પ્રિપેરેશન હતી આપની, સાથે જે રિઝલ્ટ આવ્યું છે, કેવું હવે આગામી ગોલ છે આપનો? એક્ઝામમાં મારે 99.58% આવ્યા છે અને 3 સબ્જેક્ટમાં 93% છે, તો રિઝલ્ટ જેટલું થયું એના કરતાં સારું આવ્યું છે, અને સ્પેશિયલી ફેમિલી સપોર્ટ અને સ્કૂલ સપોર્ટ સારો રહ્યો છે, અને આગળ એન્જિનિયરિંગનો ગોલ છે તો સારી કોલેજમાં એડમિશન મળે એવી ઈચ્છા. આપ કઈ સ્કૂલમાં ભણો છો અને ખાસ આપનું જે રિઝલ્ટ આવ્યું છે કઈ રીતનો ગોલ છે આગામી, કારણ કે 12th રિઝલ્ટ ખૂબ જ માન્ય રાખતું હોય છે, આપનો શું ગોલ છે અને આપ શું કરવા માંગી રહ્યા છો? હું વિદ્યાનગર સ્કૂલમાં ભણું છું અને મારે ધારે કરતાં વધારે માર્ક્સ આવ્યા છે અને આગળ મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અને બને તો ફ્રી સીટમાં એડમિશન લેવું છે. કઈ રીતના પ્રિપેરેશન્સ હતી, સાથે ફિઝિક્સનું મેથ્સનું જે પેપર હતું તો એ ખૂબ જ ટફ હતું, તો એને લઈને કઈ રીતની પ્રિપેરેશન્સ હતી અને કઈ રીતના તમે મહેનત કરતા હતા? એટલે હું તો મેમ કન્સેપ્ચ્યુઅલી મહેનત કરતો હતો અને રોજના 7-8 કલાકની મહેનત તો જોઈએ 12th સાયન્સમાં, અને મેથ્સનું અને ફિઝિક્સનું પેપર ટફ હતું પણ જેના કન્સેપ્ટ ક્લિયર હોય એને વાંધો ના આવે. આપનું શું રિઝલ્ટ આવ્યું છે, શું કહેશો લોકો જે અત્યારે બીજા જે વિદ્યાર્થીઓ છે તેમને કઈ રીતના આપ હેલ્પ કરવા માગશો કે જે રીતે લોકો હવે જે એક્ઝામ આપવાના છે તેમને હેલ્પફુલ થવાય? મારે 98.93% રેન્ક છે. બીજા જે લોકો સાયન્સમાં એડમિશન લે છે એ લોકોને પહેલાં તો ગભરાવાની જરૂર નથી, પ્રિપેરેશન કરતા રહો, રિવિઝન ડે ટુ ડે રિવિઝન હોવું જોઈએ, વચ્ચે ગેપ ના હોવો જોઈએ રિવિઝનમાં, અને જે ગાઈડન્સ આપતા હોય જે સર એનું ફૂલ કોન્સન્ટ્રેશન ગાઈડન્સ પર કરવાનું. અચ્છા, ખાસ જે રીતે એક્ઝામની અંદર એવું પણ હોય છે કે અમુક પેપર્સ જે હોય છે હાર્ડ આવતા હોય છે, ફિઝિક્સનું પેપર આ વખતે હાર્ડ આવ્યું હતું, આપના ફિઝિક્સમાં કેવા માર્ક છે અને સાથે નેક્સ્ટ જે ગોલ છે આપનો શું રહેશે? ફિઝિક્સમાં મારે 91 માર્ક્સ છે અને મારા નેક્સ્ટ ગોલમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે LD એન્જિનિયરિંગ કોલેજમાં. ચોક્કસથી. દીપા, તો જે રીતે વિદ્યાર્થીઓ છે તેમનો જે ગોલ છે કે તેમને અલગ અલગ ફિલ્ડની અંદર જવું છે, તેને લઈને તેઓ હાલ જે નીટની એક્ઝામ આપી હતી તે નીટના રિઝલ્ટ બાદ તેઓ ડિસાઇડ કરશે કે તેમની શું ઈચ્છા છે, પરંતુ જે રીતે રિઝલ્ટ આવ્યું છે, તમામ વિદ્યાર્થીઓ સાથે વાત કરી એ તમામ વિદ્યાર્થીઓ જે છે તે 90 અપ એટલે કે 90 અપ સ્કોર કરેલા સ્ટુડન્ટ્સ છે, તેમની સાથે સીધી વાત કરી તેમનું માનવું છે કે જે પ્રકારે એક્ઝામ હોય તેમાં કોઈપણ પ્રકારે ટેન્શન ન રાખવું જોઈએ અને સાથે જ રિવિઝન કરવું જોઈએ જેથી કરીને જે વિદ્યાર્થીઓ જે છે તેમને કોઈપણ તકલીફ ન પડે અને પેપરના જે માર્ક્સ હોય છે તેમાં પણ વધારો થતો હોય છે. જી દીપા. જી બ્રિંદા, જોડાયેલા રહેજો અમારી સાથે. તો આ જ અંગે વધુ વિગતો સુરત થી સંજય મહંત પાસેથી લઈશું. જી સંજય, જણાવશો કેવા પ્રકારનો માહોલ એ તો તમે બતાવી દીધું, પરંતુ જે એક વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે અને સાથે જે વિદ્યાર્થીઓ પાસેથી એ પણ જાણવાનો પ્રયાસ કરશો કે તેમનું આગળનું ગોલ શું છે અને તેમની કારકિર્દી માટે તેમની આગળની પ્લાનિંગ શું છે? ચોક્કસ. સુરતની આ સદીપ વિદ્યાલય છે, અહીં ઉત્સવનો માહોલ છે કારણ કે પરિણામ સારું આવ્યું છે. 31 જેટલા વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પાસેથી જાણીશું કે હવે જ્યારે પરિણામ આવી ચૂક્યું છે, રિઝલ્ટ આવી ચૂક્યું છે, કેટલા પર્સન્ટેજ આપને આવ્યા છે અને આગળ શું ગોલ છે? મારો 91.53% આવ્યા છે અને મારા પર્સન્ટેજ રેન્ક 99.80 છે.
મારે આગળ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં જવું છે અને એના માટે મારે સારી એવી કોલેજ મળી એવી મને આશા છે. મારું પરિણામ સારું આવ્યું છે એટલે મને મળી જશે. આગળ જે ગોલ છે આપણે ગોલ પૂરું કરવા કયા પ્રકારની મહેનત કરવી? હવે કોલેજમાં જઈને મહેનત કરવા રહેશે. અત્યારે તો હવે બધી ચોઈસ ફિલિંગ એનું કોલેજનું જોવાનું છે. હવે જે કોલેજમાં મળે સારી એવી કોલેજમાં ત્યાં એડમિશન લેવાનું છે. આપને કેટલા પર્સન્ટેજ આવે છે? હવે આગળ શું કરશો? મારે 99.84 પીઆર આવ્યા છે અને મારે આગળ સારી એવી કોલેજમાં એડમિશન લઈ એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે. આપનું શું નામ છે? કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને આગળ શું કરવા માંગો છો? હવે મારું નામ ભંડેરી કેવિન છે. પર્સન્ટેજ 92 આવ્યા છે અને પર્સન્ટેજ 99.91 આવ્યો છે. આગળ કમ્પ્યુટર સાયન્સમાં જવું છે મારે, જો એ રીતે હું કોલેજ સિલેક્ટ કરી જેથી મારે સારું પડે, પ્લેસમેન્ટ થઈ જાય, સારી જોબ મળે એવી રીતે. વિદ્યાર્થીઓ ચહેરા પર ઉત્સાહ સ્પષ્ટ જોઈ શકાય છે. આપ જણાવશો કે પર્સન્ટેજ કેટલા આવ્યા છે અને આગળ હવે શું પ્લાનિંગ છે, કઈ દિશામાં કારકિર્દી બનાવી છે? હવે મારે પર્સન્ટેજ તો 19 આવ્યા છે અને આગળ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે. અને હવે આગળ કારકિર્દી બનાવવા માટે, કારણ કે 12th એક્ઝામ આપણે પાસ કરી ચૂક્યા છે, હવે કારકિર્દી ઘડતરનો આગળનો સમય છે, કયા પ્રકારની તૈયારીઓ કરવી પડશે, કેટલી મહેનત જરૂરી છે? મહેનતની તો ખૂબ જરૂર પડશે. આવનારા 4 વર્ષમાં કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું છે એટલે મહેનતની તો ખૂબ જરૂર પડશે. અને આ બાર સાયન્સનું રિઝલ્ટ આવ્યું હોય તેમાં મારી શાળાનો પણ ખૂબ સપોર્ટ રહ્યો હશે, કારણ કે સુરતમાં પહેલા નંબરમાં આશાદીપનું રિઝલ્ટ આવ્યું છે, એ ખૂબ સારી વાત છે, આનંદમય વાત છે. આપ જણાવશો કેટલા પર્સન્ટેજ આવ્યા છે, હવે આગળ શું કરવા જઈએ છે? મારે 99.84 પીઆર આવ્યા છે અને આગળ સારી એવી કોલેજમાં એડમિશન લેવું છે. અત્યારે તો કંઈ ખબર નહીં કયું ફિલ્ડ લેવાનું છે. આ મુકામ પર પહોંચવા માટે આખું વર્ષ કેટલી મહેનત કરવી પડી છે, પરિવારનો સપોર્ટ કેટલો રહ્યો? સ્કૂલમાંથી તો અમારે ડેઇલી ટેસ્ટ તો દરરોજ શરૂ જ હતી એટલે મહેનત તો દરરોજ થતી જ હોય અને સારી મહેનત કરી અને છેલ્લે ખાલી રિફર જ કરવાનું રહે એકવાર બોર્ડના પેપર સમયે. કહેવાય છે કે બાર સાયન્સમાં જો સારા માર્ક્સે પાસ થવું હોય તો વર્ષ દરમિયાન બીજા જે પણ આપણા મોસ્તક હોય, એન્ટરટેનમેન્ટની જે વાતો હોય, ટીવી, સ્પોર્ટ્સ, આ બધું છોડી દેવું પડે, સાચી વાત? થોડુંક તો એન્ટરટેનમેન્ટ તો હોવું જ જોઈએ, નકર તો પછી કેટલી મહેનતની જરૂર છે આવનારા હવે જે વિદ્યાર્થીઓ આવશે બાર સાયન્સમાં, એમને શું કહેવા માંગો? દરરોજની એક્ઝામ તો સારી રીતે આપવી જ પડે તો જ સારું રિઝલ્ટ આવશે, નકર છેલ્લે તો મહેનત કરીએ તો પણ બધી તો ન થઈ રહી. એટલું ચોક્કસ સુરતમાં વિદ્યાર્થીઓ જે પ્રમાણે સારા પર્સન્ટેજથી પાસ થયા છે એમનું કહેવું છે કે વર્ષ દરમિયાન સારી એવી મહેનત કરવી પડે બાર સાયન્સ પાસ કરવું હોય, પરંતુ સાથે સાથે થોડું ઘણું એન્ટરટેનમેન્ટ પણ જરૂરી હોય છે. હવે જ્યારે પરિણામ આવી ચૂક્યું છે બાર સાયન્સનું, ત્યારે આગામી દિવસોમાં તેઓ પોતાના કેરિયર પર ધ્યાન આપીને મનગમતી જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે તેઓ મક્કમ નિર્ધાર કરી આગળ વધી રહ્યા છે. જી સંજય, જોડાયેલા રહેજો અમારી સાથે. તો આજે અંગે ધ્રુવ કુંડેલ પાસે જઈશું. જી ધ્રુવ, જે રીતે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જે શાળામાં તમે ઉપસ્થિત છો તેમાં એક પ્રકારની ઉજવણી જોવા મળી રહી છે. ગરબાની ધૂમ પર જે વિદ્યાર્થીઓ છે તે ઘૂમી રહ્યા છે અને હવે જે શિક્ષકો સાથે તમે વાત કરી તો લાગી રહ્યું છે કે આ પરિણામ પર તેઓ સંતુષ્ટ છે. જી ચોક્કસથી, આપણે જણાવી તો હાલ તો અત્યારે તો કહી શકાય કે રાજકોટનો માહોલ અત્યારે એક અનેરો જ માહોલ છે. વિદ્યાર્થીઓમાં એ કહેવાય કે ખાસી ખુશીની લાગણી છે. હું આપણે દ્રશ્યો પણ મેં આપણે બતાવ્યા કે ખાસ અત્યારે વિદ્યાર્થીઓ છે તે ગરબા રમે છે. જે સાયન્સનું જે પરિણામ છે એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે એક સારું પરિણામ લઈને આવ્યું છે અને તેને લઈને વિદ્યાર્થીઓમાં એક હર્ષની લાગણી છે. સાથે જો વાત કરીએ તો વાલીઓ છે તે વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે કે વર્ષ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને તેમણે સપોર્ટ કર્યા છે અને ત્યારબાદ આજે પરિણામ છે તો પરિણામ જોઈને પણ વાલીઓ ક્યાંક ને ક્યાંક ખુશ છે. અમુક જે વિદ્યાર્થીઓ છે તેમને પર્સન્ટેજ ઓછા આવ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક જો ઓવરઓલ જે પર્સન્ટેજ છે રાજકોટમાં સારું આવ્યું છે અને 84% જેટલું પર્સન્ટેજ આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક ઓવરઓલ જનરલી જોવા જાય તો વિદ્યાર્થીઓમાં એક હર્ષની લાગણી છે. આપણી સાથે આમ જોઈએ તો SOS સ્કૂલ ની અંદર 99 ઉપરના પીઆર માં 16 વિદ્યાર્થીએ પ્રાપ્ત કર્યા છે. કેટલું મહેનત કરવામાં આવતી હતી અને કયા સબ્જેક્ટ મુખ્યતર જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને અઘરા લાગતા હોય છે અને કયા છે ઇઝી લાગતા હોય છે? સમજાવવાનું નહીં.
કયા સબ્જેક્ટ છે જે અઘરા લાગતા હોય છે સ્ટુડન્ટ્સને અને કયા ઈઝી લાગતા હોય છે? આમ જોઈએ તો સાયન્સની અંદર થિયરીકલી રીતે જોઈએ તો વિદ્યાર્થી પ્રોપરલી પ્લાનિંગ કરે તો સાયન્સ અઘરું નથી મારી દ્રષ્ટિએ. કેટલા કલાકની મહેનત જોતી હોય છે જ્યારે સારા રિઝલ્ટ આવતા હોય છે ત્યારે કેટલી મહેનત જોતી હોય છે સ્ટુડન્ટ્સને કેટલી મહેનત જોતી હોય છે? સ્ટુડન્ટ આમ જોઈએ તો 8-10 કલાક મહેનત કરે સાયન્સની અંદર પર્ટિક્યુલરલી તો ખૂબ સારું પરિણામ લાવી શકે. આપણી સાથે વિદ્યાર્થીઓ પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. ખાસ તો વાત કરીએ, શું નામ છે આપનું? મારું નામ દુધાગરા રક્ષિત છે. કેટલા પરસેન્ટેજ આવ્યા છે, રિઝલ્ટ શું આવ્યું આપનું? સ્કેટની એક્ઝામ અમારે 99.66 પીઆર આવ્યો છે અને મારી મહેનત પ્રમાણે આપી રહ્યા મોટી યોગ્ય છે. પરિણામ બાદ હવે આપ ક્યાં જવાના છો, કયું ફિલ્ડ આપ સિલેક્ટ કરવાના છો? મારે બી ગ્રુપ હતું માટે મારે મેડિકલ માટે યોગ્ય છે, પણ આ ગુજકેટની એક્ઝામ માટે માત્ર ફાર્મસીમાં એડમિશન પડે છે. મારે માટે નીટની એક્ઝામ મને કરતાં વધુ મહત્ત્વની કહેવાય એટલે એના આધારે મને એડમિશન. લગભગ કેટલી કલાક તમે વાંચતા અને તેને લઈને તમારું ત્યારબાદ તમને આ પ્રકારનું પરિણામ મળ્યું છે અને તમારું જે કહી શકાય કે રોલ મોડલ કોણ છે કે કોને તમને પ્રેરણા આપી કે આ પ્રકારનું જે અટક મહેનત કરવાની? હું રોજની 7-8 કલાક હું વાંચું, મારી જાતે જ કરું કે ટ્યુશન વગર મારી જાતે હું મારી મહેનત કરું એના પરિણામ પરિણામ. ખાસ તો વાત કરીએ વિદ્યાર્થીઓના વાલીઓ પણ છે તેમની સાથે પણ વાત કરશું. બેન ખાસ વાત કરીએ તો એક વાલીઓમાં પણ કહી શકાય કે ઉત્સાહ અત્યારે લાગણી છે, શું કહેશો આપ? વાલીઓ પણ વાલીઓમાં પણ ઉત્સાહની લાગણી છે, શું કહેશો? કેમને ક્યાંક વાલીઓમાં પણ પ્રેશર હોય છે આખો વર્ષ દરમિયાન બાળકોને કેવી રીતના ઉછેરવા અને તેમનું પરિણામ સારું આવે તેના માટે બાળકોને મોટિવેટ કરવા માટે શું કહેશો, કેવી રીતના મોટિવેટ કરી રહ્યા તમે તમારા બાળકોને? ખાસ વર્ષ દરમિયાન કઈ કઈ એવી કાળજી છે તે કાળજી રાખી જેને લઈને આ પ્રકારનું પરિણામ તમારા બાળકને આવ્યું? પહેલેથી જ ભણવામાં રેગ્યુલર ક્લાસમાં સ્કૂલમાં જે પણ કંઈ કરાવતા એની સાથે ડે ટુ ડે એક્ટિવિટી એમની સાથે રાઉન્ડ ધ ક્લોક ભણવું એવું કરવા કરતાં એન્જોયમેન્ટ છે, ટીવી છે, પ્લેઇંગ છે એમાં પણ એ એટલો જ ટાઈમ કાઢતો અને દરેક વસ્તુમાં જે ને રેગ્યુલર રહેતો કે જેથી કરીને જે 12th સાયન્સ છે બધા કે છે બર્ડન છે એવું કંઈ લાગ્યું નહીં અને એચિવ કરેલું રિઝલ્ટ. શું લાગે છે કયો એવો સબ્જેક્ટ છે કે જે બાળકોને ટફ લાગતો હોય કે સમજવામાં કેટલી કે મુશ્કેલી પડતી હોય? જનરલી 12th સાયન્સમાં મેથ્સ છે એ થોડુંક કોમ્પ્લિકેટેડ ટફ લાગતો હોય છે, કારણ કે કોઈ સમ કરવામાં એક મિસ્ટેક પણ થાય છે તો એનું રિઝલ્ટ મોટું આવે છે, તો એમાંથી જ પહેલેથી કેરફુલ રીતે વર્ક કરતો, એકદમ બારીકાઈથી જોતો બધું અને જે રિઝલ્ટ નથી આવતો તો એચિવ કરવા માટે કન્ટિન્યુ મહેનત કરતો અને પ્રોબ્લેમ આવતો તો સ્કૂલમાં રેફર કરતો, સર સાથે ડિસ્કસ કરતો અને જે નથી સમજાતું એ ટ્રાય કરતો કે ફટાફટ ક્લિયર કન્સેપ્ટ બધા કેમ ક્લિયર કરવા કે જેથી કરીને પરીક્ષામાં કોઈ બીજું કંઈ પૂછાય આડું અવડું તો એ કન્સેપ્ટ્યુઅલથી એ પ્રોબ્લેમ બધા સોલ્વ કરી શકે. આના પછી તમે ફિલ્ડ તમે પોતે નક્કી કરશો કે પછી બાળકને તમે છૂટ આપશો કે તમે નક્કી કરો? એકચ્યુઅલી હી ઇઝ લિબરલ ટુ ચૂઝ હિઝ ફિલ્ડ, બટ મારો પોતાની કંપની છે તો એવું ઇન્સિસ્ટ કરે છે કે હી વોન્ટ ટુ જોઈન ઇન મિકેનિકલ ડિપાર્ટમેન્ટ. વિદ્યાર્થી પણ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? સોરી, શું નામ છે આપનું? મારું નામ ધ્રુવેલ માલવિયા છે. શું કહેશો કે હવે પછી તમારો શું ગોલ રહેશે પરિણામ બાદ? હવે મારે રિઝલ્ટ તો સારું એટલે આગળ મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે. આ રાજકોટના વિદ્યાર્થીઓ અને વાલીઓ જેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું અને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં એક હર્ષની લાગણી છે અને વિદ્યાર્થીઓ રાજકોટના ખાસ છે તો રાજકોટના જે મોસ્ટલી સાયન્સ સ્ટ્રીમના જે વિદ્યાર્થીઓ છે
મેડિકલ લાઈનમાં પ્રવેશમાં ઈચ્છતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પરિવારજનો પણ તમને જે કહી શકાય કે એક મોટિવેશન કરતા હોય છે કે સાયન્સની લાઈન સિલેક્ટ કરી ત્યારબાદ મેડિકલ અને કેમિકલ એન્જિનિયરિંગ જેવા જે ફિલ્ડ છે તેમાં જાય અને રાજકોટને કહી શકાય કે રાજકોટને પણ ગૌરવાન્વિત કરે તે પ્રકારના પરિણામ જાહેર થઈ ગયું છે. કોઈ કહી રહ્યું છે કે એન્જિનિયરિંગમાં તેઓ અભ્યાસ કરશે અને કોઈ કહી રહ્યું છે મેડિકલમાં જશે, પરંતુ જો વાત કરીએ વિષયોની તો કેવા પ્રકારના વિષયો જે છે તે વિદ્યાર્થીઓને અઘરા પડ્યા અને જે વર્ષભર તેમણે કોઈ પ્રેશર કે કોઈ બર્ડનનો સામનો કર્યો કે કેમ? જે ચોક્કસથી દીપા, જે મેં અગાઉ જણાવ્યું તેમ કે ફિઝિક્સનું પેપર જે હતું તે વિદ્યાર્થીઓને ટફ લાગ્યું હતું, કારણ કે ફિઝિક્સનું પેપર જે હતું તે મેથ્સ અને બાયોલોજીના બંનેના સ્ટુડન્ટ્સને માટે અઘરું હતું, લેન્ધી હતું. પરંતુ જે વાત કરીએ તો વિદ્યાર્થીઓ છે તેમના માટે આ એક ચેલેન્જિંગ હતું, કારણ કે જે પ્રકારે દર વર્ષે અલગ અલગ વર્ષના જે પેપર સેટ આવતા હોય છે તે સોલ્વ કરતા હોય છે વિદ્યાર્થીઓ અને ત્યારબાદ તેઓ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય છે. ખાસ જો વાત કરીએ તો ફિઝિક્સના પેપર જે હોય છે તે દર વર્ષે મેથ્સનું અને ફિઝિક્સનું પેપર જે હોય છે તે લેન્ધી અને અઘરું નીકળતું હોય છે. તેને કારણે બાર સાયન્સના જે વિદ્યાર્થીઓ હોય છે તેમનામાં એક ડરનો માહોલ જોવા મળતો હોય છે કે ફિઝિક્સનું પેપર જે છે તે અઘરું જોવા મળશે અને અઘરું આવશે તો પેપર છૂટી જશે. તો આવા તમામ પ્રશ્નો જે હોય છે તે વિદ્યાર્થીઓને થતા હોય છે, પરંતુ તે તમામ પડાવો જે છે તેને પાર કરીને વિદ્યાર્થીઓ જે છે તે સારા માર્ક્સથી રિઝલ્ટ લાવતા હોય છે અને વિદ્યાર્થીઓ જે છે તે ખૂબ જ અચીવ કરતા હોય છે. તેમનો જે ગોલ હોય છે તે ખૂબ જ મહેનતથી અચીવ કરતા હોય છે. તેમાં તેમની સાથે તેમના પેરેન્ટ્સ અને ટીચર્સનો પણ ખૂબ જ ફાળો હોય છે, કારણ કે જે રીતે ટીચર્સ જે હોય છે તે સ્ટુડન્ટ્સને સ્કૂલની અંદર શીખવાડતા હોય છે કે કયા પ્રકારે એક્ઝામની અંદર પ્રિપેરેશન કરવી, કયા પ્રકારે એક્ઝામનું રિઝલ્ટ લાવવું, સાથે જ જે પેરેન્ટ્સ હોય છે તે મોરલ સપોર્ટ કરતા હોય છે કે તેમને કઈ રીતે એક્ઝામના સમયની અંદર તેમની ઉપર કોઈપણ પ્રકારનું ડિપ્રેશન ન આવે અને સાથે કોઈપણ તકલીફ ન પડે તે બાબતનું ધ્યાન પેરેન્ટ્સ રાખતા હોય છે. તેમનું ખાવા પીવાથી લઈને તમામ જે દિનચર્યા હોય છે તેનું ધ્યાન પેરેન્ટ્સ રાખતા હોય છે. અગાઉ આપણી સાથે જે વિદ્યાર્થીઓ હતા તે પણ 90 અપ હતા, પરંતુ જે હાલના વિદ્યાર્થીઓ છે તે પણ પોતપોતાની સ્કૂલના ફર્સ્ટ રેન્કર છે. તેમની સાથે સીધી વાત કરીશું કે તેમનું કઈ રીતની પ્રિપેરેશન હતી અને તેમનો શું ગોલ છે. આપને પૂછવા માંગીશ કે આપ કઈ સ્કૂલના વિદ્યાર્થી છો અને આપનો શું ગોલ છે, આગળ જાઓ. મારું નામ મહેતા શાશ્વત છે, હું દિવાન બલુભાઈ સ્કૂલમાંથી છું. મારા 93% આવ્યા છે. આગળ જઈને મારો ગોલ યુપીએસસી પાસ કરીને આઈએએસ ઓફિસર બનવાનો છે. ચોક્કસથી ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે એન્જિનિયરિંગમાં અને બીજી ફિલ્ડમાં જવા માંગતા હોય છે, આપને શા માટે આઈએએસ બનવું છે? મારે પહેલેથી નક્કી હતું કે મારે મારા દેશ માટે કંઈક કરવું છે. મારે પહેલેથી ગવર્મેન્ટ જોબ કરવાનો મને પહેલેથી ઇન્ટરેસ્ટ એમાં હતો. મને પહેલેથી એવા બધા પિક્ચરો પછી સફારી જનરલ નોલેજને લગતી વાતોમાં મને ખૂબ ઇન્ટરેસ્ટ પડતો હતો અને મને જોડે જોડે એન્જિનિયરિંગમાં મેથ્સ સબ્જેક્ટ ખૂબ ગમતો હતો, એટલે મેં અત્યારે હાલ પૂરતું ડિગ્રી માટે એન્જિનિયરિંગ પહેલાં સિલેક્ટ કર્યું અને પછી મારો મેઇન ગોલ તો આઈએએસ ઓફિસર બનવાનો જ છે. ચોક્કસ, ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે જો વાત કરીએ તો તેઓ આઈએએસ અને તમે બનવાની વાત કરી છે. આપને જે વિચાર આવે છે ખૂબ જ સારો વિચાર છે. દીપા, જે રીતે દરેક વિદ્યાર્થીઓનું જોયું તેમની સાથે વાત કરીશું. આપની સ્કૂલમાં પ્રથમ આવ્યા છો, શું કહેશો? મને ઘણું સારું લાગી રહ્યું છે અને મારા પેરેન્ટ્સ ને મારા સ્કૂલના ટ્રસ્ટી અને ઘણું બધું સપોર્ટ મળ્યો છે. ચોક્કસથી, તમે કેટલા પર્સન્ટેજ સ્કોર કર્યા છે અને સાથે જો વાત કરીએ તો ફિઝિક્સનું પેપર હાર્ડ હતું, આપની પ્રિપેરેશન કઈ રીતની હતી? મારે ફિઝિક્સમાં મારો ફિઝિક્સ ફેવરિટ સબ્જેક્ટ છે એટલે મને એમાં કોઈ જ જાતનું બર્ડન નહોતું, પ્લસ ફિઝિક્સના સર એમનો ખૂબ સપોર્ટ હતો એના લીધે મારા ફિઝિક્સમાં સારો સ્કોર રહ્યો છે. તમારા કેટલા પર્સન્ટેજ આવ્યા? મારે પર્સન્ટેજ 87.3 છે અને પર્સન્ટાઇલ 97.57 છે. ચોક્કસથી, જે વિદ્યાર્થીઓ છે તેમનું જે પર્સન્ટેજ છે તેઓ તેમનો ગોલ જે છે તે અચીવ કર્યો છે અને સાથે જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે તેમાં તેઓ 890 અપ સ્કોર કર્યા છે. જી દીપા. જી બ્રિંદા, આભાર તમારો જોડાયા બદલ અને સાથે જ સુરતથી સંજય મહંત અને રાજકોટથી ધ્રુવ કુંડલ તમારું પણ આભાર અમારી સાથે જોડાયા બદલ. તો જે વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે. તમામ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની આગળની પ્લાનિંગ કરી રહ્યા છે અને તમામનું કહેવું છે કે કોઈને એન્જિનિયરિંગમાં રસ છે, કોઈને મેડિકલમાં, તો કોઈને આઈએએસ ઓફિસર બનવું છે. જે રીતે અમારા સંવાદદાતાઓએ તમામ વિદ્યાર્થીઓ સાથે વાતો કરી, તમામનું કહેવું છે કે જે રીતે તેમણે એક વર્ષમાં મહેનત કરી અને કોઈ પણ પ્રેશર વગર, કોઈ પણ બર્ડન વગર તેમણે આ મહેનત કરી અને અંતે તેમને આવા પરિણામો મળ્યા છે. જો વાત કરીએ તો રાજકોટનું જે પરિણામ છે તે સૌથી ઊંચું રહ્યું છે અને છોટા ઉદેપુરનું પરિણામ સૌથી નીચું રહ્યું છે. જો કે ગયા વર્ષની સરખામણીએ થોડું ઓછું પરિણામ આવ્યું છે. જે શિક્ષણ બોર્ડના અધ્યક્ષ છે એજે શાહ, તેમનું કહેવું છે કે વિદ્યાર્થીઓને તેઓ અભિનંદન પાઠવી રહ્યા છે અને આ તમામ જે બાબતો છે, તમામ જે પરિણામો છે તે વિદ્યાર્થીઓની મહેનતના પરિણામ છે.
તો આમ વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ જાહેર થતાં જે વિદ્યાર્થીઓ જે છે પોતાની આગળની કારકિર્દી અંગે હવે વિચારી રહ્યા છે. એ અને બી બંને ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે તેઓ હાલ આગળ પોતાના એડમિશનને લઈને હાલ પ્રયાસો હાથ ધરી રહ્યા છે. 100% પરિણામ ધરાવતી શાળાઓમાં 35 શાળાઓનો સમાવેશ થયો છે અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ 155 દિવ્યાંગ વિદ્યાર્થીઓ હાલ વિજ્ઞાન પ્રવાહમાં સફળ થયા છે. જો વાત કરીએ તો સીસીટીવી કેમેરા જે છે તે પણ શાળાઓમાં લગાવવામાં આવ્યા હતા અને તે લગાવવાવાળું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. તો આમ જે વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટની જે શાળામાં અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ ઉપસ્થિત હતા ત્યાં તો ગરબાની ધૂમ જોવા મળી હતી. જે વિદ્યાર્થીઓ છે તે ઉત્સવ માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. ઉજવણી કરી રહ્યા હતા તેવું પણ દ્રશ્યો તમે જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર. જે પ્રકારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે શિક્ષકો છે તે પણ પરિણામથી સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ પરિણામની જાહેરાત બાદ હાલ ઉજવણી કરી રહ્યા છે અને જે ટોપર્સ છે તે પણ આ ગરબામાં જોડાઈ ગયા છે. આ લાઈવ દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. જો વાત કરીએ તો મહેનતની, તો તમામ જે વિદ્યાર્થીઓ હતા તેમણે કહ્યું કે તેમણે સ્માર્ટ વર્ક કરીને આ પરિણામો મેળવ્યા છે.